નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે ને અંતરંગ વાતો કરીએ છીએ કાર્યક્રમ અતિથિમાં અતિથિમાં આજે વિશિષ્ટ વ્યક્તિત્વ હાજર છે અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કહી શકાય તેવા હિતેન કુમારજી હિતન કુમારજી આપનું સ્વાગત છે નમસ્કાર હિત સૌથી પહેલા તો હિતેન કુમાર એ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછીનું નામ છે કે પછી પહેલેથી જ એક્ટર બન્યા પછી આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછીનું નામ છે બાળપણમાં સ્કૂલમાં મારું નામ હિતેન કુમાર ઈશ્વરલાલ મહેતા હતું પણ નાટકો જ્યારે મેં કર્યા ચૌદ વર્ષ ત્યાર સુધી હિતેન મહેતા તરીકે હતું પ્રથમ ફિલ્મ મેં હિતેન મહેતા તરીકે કરી હતી ઊંચી મેળીના ઊંચા મોલ આ નામ ચેન્જ કરવાની ઘટના બની એન્ડ કન્ટિન્યુ થઈ ઓકે હિતેન કુમાર સ્ટ્રગલની જે વાતો છે ને બધા જ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે ઘણા લોકો મળે છે તો કે હિતેન કુમારને સીધો ચાન્સ મળી ગયો તો ઘણા લોકો કહે છે કે હિતેન કુમારને બહુ સ્ટ્રગલ કરી હતી ને એવી એવી સ્ટ્રગલ કરી છે કે જે કદાચ હવે એ વાત કરવા હિતેન કુમાર માગતા નથી યાદ કરવા માગતા નથી એક્ઝેક્ટ આજે અમારા દર્શકોને બતાવો કે સ્ટ્રગલની વાત મેં ક્યારે છુપાવી નથી મારી આર્થિક પરિસ્થિતિના ઘટનાઓ વિશે મેં ક્યારે છુપાવી નથી ઇન્ફેક્ટ હમણાંનું ચિત્રલેખામાં એ સંપૂર્ણપણે ઓનેસ્ટીથી અપાયેલો સૌથી વધારે સારી રીતે અપાયેલો ઇન્ટરવ્યુ પણ હમણાં છપાયો છે સ્ટ્રગલ તો પુષ્કળ હતી થિયેટરમાં એસ્ટાબ્લિશ થવા માટે પણ ખૂબ લાંબી સ્ટ્રગલ હતી ચૌદ વર્ષની અમદાવાદ દૂરદર્શન જ્યારે ખૂબ જ પોપ્યુલર હતું ત્યારે અમદાવાદ દૂરદર્શનની સિરિયલોમાં કામ કરવા માટે મુંબઈથી એબ્સોલ્યુટલી અનરિઝર્વ ટિકિટની અંદર અહીંયા આવીને આ શહેરમાં પણ સ્ટ્રગલ પુષ્કળ કરી છે બટ આઈ ફીલ ચૌદ વર્ષની આખી આ સ્ટ્રગલ પછી મને એમ લાગે છે કે એ જો ન હોત તો કદાચ એ એ પરિપક્વતા ન આવી હોત આખી ઘટનામાં ઇટ વોઝ અ હ્યુજ સ્ટ્રગલ ભણતર વખતની સ્ટ્રગલ તંત્રણ નોકરીઓની સાથે નાટક કન્ટિન્યુ કરતો હતો ટોપિયોના થિયેટર મુંબઈમાં તમને કોઈકને આપણા દર્શક મિત્રોને યાદ હશે કે એના ફૂટપાથની ઉપર મેં મહિનાઓ સુધી રોજના ત્રણ કલાક અગિયાર રૂપિયાના શર્ટ ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા ચૌદ રૂપિયાના વેચ્યા છે બીકોઝ મારે કુટુંબને સધિયાર આપવાનો હતો આર્થિક રીતે રાતના સાડા બાર વાગ્યાથી બે વાગ્યા સુધી રિક્ષાઓ ખેંચી છે ચલાવી છે મુંબઈ શહેરમાં અંધેરીથી ચેમ્બુર રૂટની ઉપર ભણતરની સાથે જર્નલિઝમ કર્યું લિયો ટોઇસથી લઈને વિક્સ વેપોરબને ઘણી બધી નોકરીઓ કરી દેન એ એક ફેઝ હતો અને ફેઝ મને લાગે બહુ જરૂરી હતો મારી લાઈફમાં ત્યાર પછીની સ્ટ્રગલ બહુ મહત્વની રહી દેટ વોઝ એક્ટર તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવાની કારણ કે એક સામાન્ય કુટુંબમાંથી તમે આવ્યા જેની અંદર તમે સાહિત્યની સાથે કશુંક લાગતું ઓળખતું ના હોય તમારો કોઈ સગુવાળું નાટક કે ફિલ્મ સાથે કનેક્ટેડ ના હોય અને એ માણસને એ થિયેટરમાં પોતાની જાતને પ્રૂવ કરવાની સ્ટ્રગલ સિનેમામાં આવ્યા પછી દેશરે પછીનો કઠિન કાળ મારો હતો કે લોકોને લાગ્યું કે દેશરે એ ફ્લુકમાં મને મળી ગયેલી કર અને મારે એ પુરવાર કર્યું હતું કે ફ્લુકમાં નહોતી ખૂબ જ ગણતરીથી આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયો હતો અને એ સ્ટ્રગલની સાડા ત્રણ વર્ષની જે આખી સમયમર્યાદા જે રહી છે દેટ વોઝ વેરી મચ સ્ટ્રગલફુલ ઇવેન્ટ એન્ડ આઈ થિંક એવરીથિંગ વોઝ ગુડ દેશની વાત કરીએ તો એ જે લોકો કહે છે કે અચાનક ક્યાંક ટપકીને આવી ગયું છે બગાસું કાતા પતાસું પડ્યું છે દેસરેની પહેલાની જરા એક દેશરે પહેલાનું જે આખો સિનેરી હતો એ વિશે જાણવું છે કે અચાનક ક્યાંથી સિલેક્શન નીતિન કુમારનું એકચ્યુઅલી થિયેટરમાં નાટકો જ્યારે કરતો ત્યારે કાંતિ મળ્યા શૈલેષભાઈ પરેશ રાવલ શફીભાઈ આ બધી સાથે મારી હંમેશા ચર્ચા થતી કે આપણે આટલા અદભુત નાટકો મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં કર્યા છે આપણે ગુજરાતી ફિલ્મ તરફ કશું નથી કરતા દરેકનો એક જ સુરતો નિરાશા નક જે ત્યાં જઈને કશું નહીં થાય ને એ ઓગણીસો એકાણું થી ઓગણીસો છન્નુ સમયગાળો આપણી ઇન્ડસ્ટ્રી માટે લોકઆઉટ થઈ ગયેલો હતો ફિલ્મ માંડ બે વર્ષે એકાદ બે બનતી એ તબક્કા દરમિયાન કદાચ મારી ડેસ્ટિની હતી કે ગુજરાત તરફ પહોંચવી કે મારી એમાં એક જીદ હતી કે સાલું કેમ થતું કેમ નથી આ તો એ પહેલી ફિલ્મ મેં કરી એઝ અ વિલન અહીં આવીને જે એકાદ ફિલ્મ બનતી હતી એ દરમિયાનમાં ઊંચા મોલ એ ફિલ્મથી લઈને બીજી ફિલ્મ મળે એ સમય દરમિયાનના તબક્કામાં ફર્સ્ટ ફિલ્મમાં સ્ટેટ એવોર્ડ મળ્યો મને અને એ ફિલ્મ એકાદ કરોડની ઉપરનો ધંધો ઘણા લાંબા સમય અરસા પછી થયો હતો એ આખી મારી જર્ની દરમિયાન મેં રજિસ્ટર કર્યું ગુજરાતી ફિલ્મો ન ચાલવાના કારણો શું હતા કોઈ વ્યક્તિગત મારે કોઈની સામે વાંધા વચકા નથી કોઈ ગેરસમજણ ના કરે હંમેશા હું કહું છું પણ સત્ય એ છે કે છેલ્લા ચૌદ વર્ષમાં મારા આવ્યા પહેલાંના તબક્કા દરમિયાન જે ફિલ્મો બની હતી એ ફિલ્મ તમે તમારી દીકરીની સાથે બેસીને જોઈ શકો એવી કક્ષાની નહોતી તમારી પત્નીની સાથે બેસીને જોઈ શકો એવી કક્ષાની નહોતી મનોરંજનના નામે માત્ર બિભત્સતા ચાલતી હતી કે આજે પણ અમુક એટલા સ્ટુપીડ જેવા કોમેડી સીન્સ આપણા ટીવી ચેનલ પર ચાલતા હોય કે તમારે ચેનલ સર્ફ કરવી પડે એના કારણે શું થયું કે થિયેટરમાં આવતી વ્યક્તિ કુટુંબને છોડીને એકલો આવીને જોતો થયો ઓકે 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 એટલે ક્યાંક દૂર થતા ગયા યા અને જ્યારે દેશેનો મોકો મળ્યો અને દેશરે પછીની મારી આ ચુમ્વતી ફિલ્મમાંથી કોઈ પણ એક ફિલ્મની અંદર તમે ડીવીડીમાં નાખીને જુઓ કે યુ કેન વોચ એ સિનેમા તમારી ચાર વર્ષની બચ્ચી કે બાસઠ વર્ષની મધરની સાથે બેસીને જોઈ શકો એ કોન્શિયસ અફર્ટ હતો મારો અને દેશરે પછીની આખી ગતિ આટલું બધું ઓડિયન્સ ફરી પાછું આવેનું કારણ હતું કે આપણે ફેમિલી ઓરિયન્ટેશન સાથેની ફિલ્મો બનાવતા થયા કુટુંબના મનોરંજનને સાથે ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવતા થયા ના કે માત્ર છોકરા અને છોકરીના મનોરંજન ઓરિયન્ટેડ ફિલ્મ અને ખાસ કરીને ફેમિલી ઓરિયન્ટેશન એટલે સાથે બેસીને સપરિવાર જોઈ શકે તેવી હતી ક્યાંક એક ઇશારો એવો તો નથી કે ક્યાંક અમુક લોકોના હાથમાં એક સિન્ડિકેટના હાથમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જતી રહી હતી એ કેવું કદાચ મારા માટે બહુ મોટા શબ્દો થઈ જશે કારણ કે સિન્ડીકેટ્સ ને આ બધી ઘટનાઓ દર એક ઇન્ડસ્ટ્રીમાં થોડા થોડા સમયે થોડી થોડી જગાએ એ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે મારી ફરિયાદ એ કોઈ અંગત વ્યક્તિગત રીતે કોઈ એક્ટરો તરફ નથી પણ એ મેકર્સની સેન્સિબિલિટી તરફ હતી ઓકે ઓકે કે એઝ અ મેકર તમારી પોતાની જવાબદારી શું માત્ર પૈસો રડવો કે આ બે ડબલ મિનિંગની ઘટનાઓની કોઈક ગલી પછી કરાવતી ઘટનાઓ કરી નાખવા તમારી ફિલ્મ ટોળે બંધ ચાર અઠવાડિયા ચાલી છે ત્યારે કોઈ વિચાર્યું નહીં કે એક માણસ જે તમારી પાસેથી દસ ટિકિટ તમારી ટિકિટ બારીએથી ખરીદીને જતો હતો એ માણસ હવે માત્ર પોતાની સિંગલ ટિકિટ લઈને જોવા બેસે છે ત્યારે એ દ્રષ્ટા કોઈ હતો જ નહીં કે જેણે બે વર્ષ પછી પાંચ વર્ષ પછી ઇન્ડસ્ટ્રીનું શું થશે એના વિશે વિચાર કર્યો હતો આઈ ડોન્ટ નો કોન્શિયસલી સમજની સાથે કે મારી 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 એક ડેસ્ટિની હતી કે એક જર્ની મારી શરૂ થઈ ઓગણીસો અઠ્ઠાણુંમાં અને એક જીદની અપર હતી કે એક દશકો મારે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવી છે બાકી મુંબઈમાં જે માણસ પેદા થયો છે જ્યાં ગ્રૂમ થયો છે જે થિયેટરમાં બહુ મોટું નામ લઈને બેઠો હતો એના માટે મહિનાની જે રકમ અહીંયાથી કમાવું છું એના કરતાં ત્રણ ગણી રકમ હું મુંબઈ શહેરથી કમાઈ શકું એમ હતું અને રોજ રાતે મારા પરિવાર સાથે જઈને જીવી શકું એમ હતું બટ એક જીદ હતી એક દશકો જે પતાવવાનો હતો એ મેં પ્રયત્ન કર્યા આઈ ડોન્ટ નો આવનારા બે વર્ષ દરમિયાન હું કેટલો સફળ રહીશ કે નહીં પણ એટલીસ્ટ મને સંતોષ હશે કે મેં પ્રયત્ન જરૂર કર્યા મુંબઈ ઇન્ડસ્ટ્રીની વાત મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં કદાચ આના કરતા પૈસો મળી શકે પરંતુ એક કે કંઈક કરી બતાવું છે ને આ દસકામાં મારે કંઈક ચેન્જીસ આપવું છે ને એવું આપવું છે કે જે ખરેખર લોકો ઈચ્છે છે ગઈકાલે જ રાતે હું મારા મિત્રોની સાથે વાત કરતો બે એક વાગે રાતના બેસીને મુંબઈ થી આવેલા મારા મિત્રો હતા દિગ્દર્શક અને મારા લેખક મિત્રો એ લોકોની સાથે વાત તો આજે મને નવાઈ લાગે છે કે દસ વર્ષ મેં આ રીતે રાતના એકલતામાં કેવી રીતે કાઢ્યા હશે પણ કદાચ એ ઉપરવાળાએ નક્કી કરેલો સમય હતો કે આ દસ વર્ષ રીતે તારે ત્યાં કાઢવાના છે તો એ દસે દસ વર્ષના દરેકે દરેક સારા કે ખરાબ પ્રોજેક્ટના અનુભવ પણ મારા માટે તો એબ્સોલ્યુટલી અનુભવનું ભાથું બની રહ્યું છે કે શું કરવું એના કરતાં શું ન કરવું ભવિષ્યમાં એ શીખવા માટેની પ્રેક્ટિકલ એક વર્કશોપ જેવી પ્રકારની ઘટના થઈ છે કાલે ઉઠીને જ્યારે હું મેકર તરીકે મારા હાથમાં લગામ આવશે ત્યારે હું એ ભૂલો તો નહીં કરું જે બીજા કોઈએ કરી છે કે ફાઈન એ ભૂલો નહીં કરી કે જે અત્યાર સુધીમાં ભૂતકાળમાં બીજા લોકોએ કરી છે ઘણી બધી વાતો છે સમય થયો છે એક અલ્પ વિરામનો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે સુપરસ્ટાર હિતેન કુમારજી સાથે હિતેન કુમારજી આજે સુપરસ્ટારના બધા ખરેખર વિરોધ મળતા હોય છે એ ડુ યુ ફીલ દેટ કે ખરેખર જે અચિવમેન્ટ છે એના કરતાં વધારી વધારીને અથવા તો સામે બેઠા જેટલે દેવાંગભટ્ટ આપણે સુપરસ્ટાર કે છે ખરેખર ખરેખર લોકો સુપરસ્ટાર કોને કહેતા હોય છે ઇન્ફેક્ટ આજ સુધી મને મને મળનારા લોકોને હંમેશા એમ જ કે તેમ બે આટલી સાદગાઈ થી કે આટલી આટલી ડાઉન ટુ અર્થ તમે કેમ જીવો છો કારણ મારી કોઈ પણ ઇન્ટરવ્યુ માં કે કોઈ પણ મારી ફિલ્મ ના પોસ્ટર માં કે પબ્લિસિટી માં આ એક લટકણ્યું મે ક્યારે નથી લટકાવ્યું તમે પોતાની જાતને સુપરસ્ટાર કહો એના કરતા તમારે જોનાર તમારું કામ જોનાર વ્યક્તિ જો એ કે તો એ સૌથી વધારે મહત્વનું છે બાકી આ લટકણ્યાઓથી તમારી વ્યક્તિત્વતા તમારું નથી બનતું ઘણા બધા મારી પાછળના આવેલા લોકો લગાડતા હોય છે એ લોકોનો શોખ છે એ લોકોને આનંદ મળતો હશે મને આવનારા દરેક ફોન પર ભાઈ શું ચાલે છે તો હું કહું છું મજૂરી ચાલે છે હું મારી જાતને આ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો મજૂર માનું છું આઈ એમ નંબર વન એક્ટર આઈ એમ નંબર વન મજદૂર જે એવરી ડે પોતાની શક્તિથી જેટલું થઈ શકે એટલું સારું કરવાના પ્રયત્ન કરે છે બાકી સુપરસ્ટારને આ બધી ઘટનાઓ જરાય નથી માનતો આ હું બહુ નાનો માણસ છું એ સુપરસ્ટાર જેવી એક મોટી પદવી પોતાની જાત સાથે બાંધવા માટે ક્યાંક ક્યાંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી બદનામ બહુ થતી હોય છે કે ફક્ત ને ફક્ત પાંચ લાખ રૂપિયાની સબસિડી લેવા માટે અથવા તો પછી બહુ જ બહુ જ બહુ જ સમજી વિચારીને ચીપ વર્ડમાં વાત કરું તો પોતાના અંગત શોખને પોષવા માટે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો પડ્યા છે એગ્રી અડધો જે તમારો આરોપ છે એમાં હું અઘરી છું અડધા આરોપમાં હું હું ના પાડું છું મારા જ મિત્રો સર્કલ છે જેમની સાથે છેલ્લા ચાર વર્ષ દરમિયાનમાં ખૂબ બધી દલીલો મારી થઈ છે જે પાંચ લાખની ઘટના તમે મને કીધી એના પછીના જે તમારા શબ્દો હતા કે પોતાના અંગત શોખોની વાત એની જાણકારી મારી પાસે ઓનેસ્ટલી નથી મારા મેકઅપના સમ ખાઈને કહો કારણ કે અગિયાર વર્ષમાં એ મારી નજરે થતું મેં ક્યારેય જોયું નથી એ માત્ર બહારથી કોઈકે જોઈ લે અને ઊભી કરેલી કોઈ ઘટનાઓ હશે પણ પહેલો જે એનો હાફ છે તમારા સવાલનો કે છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન મેટ્રો શહેરમાં વસતા મારા મિત્ર સર્કલના અમુક મેકરોએ આ મીડિયમને માત્ર ગવર્મેન્ટ તરફથી મળતી પાંચ લાખની સબસિડી અને છ એક લાખના રાઇટ્સમાંથી બે ત્રણ લાખ ઉભા કરી લેવા માટે જે ફિલ્મો બનાવી જેનો ગઈકાલે વિરોધ હતો આજે વિરોધ છે આવતીકાલે પણ મારો વિરોધ છે કોઈ પણ દુશ્મનીને સ્વીકારવાની તૈયારી સાથે જે હંમેશા લોકોને ખટકી જ રહ્યું છે ફિલ્મ મીડિયમ એક માધ્યમ કે ગવર્મેન્ટ તરફથી મળતી સબસિડી એ તમારા ગજવાની અંદર ભરવા માટે નથી એક નિર્માતાને સુધારો આપવા માટે છે થોડી ઘણી ભૂલ ગવર્મેન્ટ તરફથી પણ છે કે બંગાળી ઇન્ડસ્ટ્રી કે મરાઠી ઇન્ડસ્ટ્રી આ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે અપાતી સબસિડીના એક ખૂબ જ ચોક્કસ ધારાધોરણના નક્કી કરવામાં આવ્યા છે એ ધારાધોરણની આપણે ત્યાં ઓછપ છે બીજું જે અમાઉન્ટ છે પાંચ લાખ રૂપિયા સત્તર વર્ષ પહેલાં કદાચ અગિયાર રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું એ વખતે કદાચ પંદર લાખ રૂપિયામાં એક સરસ ફિલ્મ બની જતી હતી એમાં પાંચ લાખ રૂપિયા તમને પ્રોડ્યુસરને ત્રીસ ટકા જેટલો એક સધિયારો મળી રહેતો હતો આજે જ્યારે કોસ્ટિંગ તમારી સાઈઠ લાખ ને પાસઠ લાખ પર પહોંચી ત્યારે પાંચ લાખ મળે તો પણ શું અને ન મળે તો પણ શું એની સામે મારા જે અમુક સજેશન્સ છે એ જો માન્ય કરવામાં આવે તો કદાચ ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ફાયદો થાય હવે માઇનસ પોઈન્ટ તમને કહું છું કે આની સામે એક વર્ગ એવો ઉભો થયો નિર્માતા કહેવાતા નિર્માતા ગણનો આ સ્પષ્ટ શબ્દમાં કહું છું એ લોકોએ માત્ર ગણિત રાખ્યું છ દાડામાં ફિલ્મ શૂટ કરી દેવાની ગવર્મેન્ટનો નિયમ શું છે ચાર થિયેટરની અંદર રજૂ થઈ જવી જોઈએ પાંચ લાખ રૂપિયાની સબસિડીની નોટિસ આપણે એપ્લિકેશન કરી દેવાની પાંચ લાખ ગવર્મેન્ટ પાસેથી મેળવી લેવાના પાંચથી છ લાખ રાઇટ્સમાંથી મેળવી લેવાના ભાઈ ફિલ્મ ચાલે ઓડિયન્સ આવે ના આવે એમથી કોઈ ફરક એમને પડતો નથી બે ત્રણ લાખ પોતાના ગજોમાં આવી ગયા બસ આ આખા વર્ક સામે મારો સંપૂર્ણ વિરોધ છે આ શહેરમાં રહે તમારા મેટ્રોના મિત્રો હા એની સામે ગામડાથી આવેલો એક દિગ્દર્શક જે પોતાની નાનકડીક સમજ પણ દિલમાં એક ચોખ્ખી ભાવના છે કે મારે સિનેમા બનાવવું છે એના માટે મારા મનમાં અતિશય મોટું માન છે કારણ કે એ માણસ ગમે ત્યાંથી ગમે તે રીતે મેનેજ કરીને સાહીઠ લાખ રૂપિયા ખર્ચીને બે દિવસમાં એક ગીત થવું જોઈએ તો થવું જ જોઈએ બિકોઝ તો જ ઓડિયન્સને એ વસ્તુ ફરી જોવાની ઈચ્છા થશે આવી એક ખૂબ જ સંપૂર્ણ પારદર્શકતા અને ખૂબ જ પ્રમાણિકતાની સાથે બનાવતો હિતેન કુમારની જેટલી પણ ડિમાન્ડ હોય છે જેટલી પણ હોય છે ટોકિંગ પર્ટિક્યુલર માટે તેના માટે શું એ બધી ચર્ચા પ્રોડ્યુસર સાથે થાય છે અને એ પ્રમાણે જ્યારે ઓકે લાગે તો જ હિતન કુમાર ફિલ્મ સાઈન કરે છે કે પછી એ કોમ્પ્રોમાઇઝ તો કરતા હશે એ છેલ્લી ઘડીએ ફ્લોર પર ગયા પછીના લગભગ દસમાંથી સાત ફિલ્મમાં મારા ફ્રસ્ટ્રેશન છે બોમ્બે મને કમિટ કરતી વખતે મારી આપેલી સલાહ કે મારી ડિમાન્ડ મુજબની દરેક વસ્તુ મને જ્યારે કમિટ કરવામાં આવી હોય અને ફ્લોર પર આવ્યા પછી સાહીઠ ટકાથી વધારે ફિલ્મોમાં એવું થાય છે કે એ જે ચર્ચા કરેલી વાત મુજબની નથી સ્ક્રિપ્ટ મારી સામે હોતી નથી એ પ્રકારની વ્યવસ્થા કે નથી એક એ ઇન્ટેન્સિટી એ પ્રકારે શૂટ કરિતેન કુમારને ક્યારે અંદરથી રન થાય છે ખરો કે આના કરતાં મેં હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કદાચ એન્ટ્રી મારી હોત અને જો કદાચ મહેનતની સાથે સાથે લગ પણ એટલું જ કામ કરતું હોત તો આના કરતાં ઘણા બધા ફાર હેડ રન્સ જરાય નથી કારણ કે હજુ એ ઇનિંગ તો મારી બાકી છે યુ આર પ્લાનિંગ ફોર દેટ બે હજાર અગિયાર ડેફિનેટલી આઈ પ્રોમિસ યુ આઈ પ્રોમિસ મારા એ દરેક દરેક પ્રેક્ષકગણને કે આ જ નેશનલના દરેકે દરેક જગ્યાએ તમે પોસ્ટરોમાં જોશો એન્ડ આઈ વિન અ નેશનલ એવોર્ડ ફોર દેટ ઓલસો મારા માટે માત્ર એક જ ઘટના રહી છે કે વર્ષ દરમિયાનમાં જે એકલા હાથે મારે આ સુધારા કરવા માટે જે પ્રકારની શક્તિ વાપરવી પડી એ વખતે મારા જેવા બીજા છ જણા આઠ જણા ભેગા થયા હોત તો આજે આ પરિસ્થિતિ જે છે એના કરતાં કદાચ બે ત્રણ વર્ષ પહેલા એ ઘટના બહુ જુદી રૂપે આપણે થઈ ગયો છે બધા બધા સુધારાવાદી હિતેન કુમારના નેચરના કારણે જ ક્યાંક હિતેન કુમારને એક થી દૂર રાખવામાં આવે છે હિતેન કુમાર સાથે રાખવામાં આવે છે મોટા મોટા માથાઓ સાથે મારે ખૂબ બધા વ્યક્તિગત વિરોધ થયા છે જે લોકો મને લઈ આવ્યા એમની સાથે પણ સૈદ્ધાંતિક મતભેદો થયા છે એ મતભેદો થતા રહેશે પણ એના કારણે એ કિન્નેસ હું મારી નહીં છોડું હું મારું અહીંયા પૈસા કમાવા માટે રીઝન જ નથી શેર બજારમાં મારી ફેમિલી બિઝનેસમાં પડ્યો હોત હું શું કામ અહીંયા મહિનાના ચોવીસ દિવસ પરિવાર વગર જીવું કે અડતાલીસ ની ડિગ્રીની અંદર રિફ્લેક્ટર સાથે પાસઠની ગરમીમાં હું અઢાર કલાક સોળ કલાક શું કામ મારી જાતને રીબાઉ નોટ ટુ બીકમ અ સુપરસ્ટાર નો એ એ લટકડ્યાનો મને શોખ જ નથી રહ્યો મારી મારું એક સપનું હતું અને છે આજે પણ આઈ પ્રોમિસ યુ કે આ જૂનથી જુલાઈમાં જો એવરીથિંગ ગોઝ વેલ તો આ દસ વર્ષના ભાથામાંથી જે શીખ્યો છે જે કરવા જેવું છે જે નથી કરવા જેવું એ બધાનો સરવાળો મારું પોતાનું પ્રોડક્શન હાઉસની અંદરથી નીકળેલી ફિલ્મો હશે બી હિન્દી ગુજરાતી ગુજરાતી મારા આવનારા બે વર્ષ દરમિયાનના દરેક દરેક સપના માત્ર ગુજરાતી ભાષાની ફિલ્મ સાથે સંકળાયેલા છે અને જૂન કે જુલાઈની આસપાસ મારી પ્રથમ ફિલ્મ ફ્લોરની ઉપર જવાની તૈયારીઓ કરી રહ્યો છું આપ આટલી બધી ગુજરાતી ભાષા વિશેની ગુજરાતી ફિલ્મ વિશેની ચિંતા રજૂ કરો છો પરંતુ જે પ્રમાણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જે જૂના લોકો સંકળાયેલા છે તેના અમુક લોકોએ ક્યાંક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ સ્ટાર્ટ કરી છે હિતેન કુમાર સુધી કરી નથી હજુ મારા હિસાબે મારા માટે ખૂબ વહેલું કહેવા છે કારણ કે જ્યાં હું મારી જાતને જ સંપૂર્ણપણે પુરવાર કરી શકું તો પછી કાલે કોઈને શીખવી શકું આજે આ નામનો ફાયદો લઈને ધારું તો દરેક શહેરમાં એક ઇન્સ્ટિટ્યુટ ઊભી કરી શકું એમ છું પૈસા પણ ખૂબ મળશે આવી ઇન્સ્ટિટ્યુટ ફાયદો કરાવી શકે ખરું શું ઊભા કરી શકે ખરા ચોખ્ખો ભાવના ચોખ્ખી અસર ડેફિનેટલી કરાવાશે અનુપમ ખેર જે પ્રકારની કક્ષાએ ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એવી ચોખ્ખી ભાવના સાથે બે થી ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આવનારા બે પાંચ વર્ષ પછી જો આપણે વર્કઆઉટ કરી શકીએ તો આપણે એ એ ટેલેન્ટને પોલિશ કરવાની એક ઘટના તો કરી જ શકીશું અને એ થશે પણ હમણાં આવનારા ચાર વર્ષમાં મારું એવું કોઈ પ્લાનિંગ નથી કે ઇન્સ્ટિટ્યૂટ ઓપન કરવાની મજૂરીમાં પડું હમણાં તો મારે એ પુરવાર કરવાનું છે કે સાચી ભાવના સાચા ટેકનિશિયન અને સાચી ઇન્ટેન્સિટી સાથે વિઝન સાથે ફિલ્મ બનાવો તો આ જ માર્કેટ સૌથી મોટી પોટેન્શિયલ આપનારી માર્કેટ છે દાખલાઓ સાથે તમને કહું ભોજપુરી 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 બહુ ચાલ્યું પણ હું તો ત્યાં કરીને આવ્યો પ્રથમ ફિલ્મમાં ત્યાં મેં બે સપોર્ટિંગ એક્ટરનો હું એવોર્ડ લઈને આવ્યો છું દેટ વોઝ માટી એનો ટોટલ મેં ચાર વર્ષનો રિપોર્ટ જ્યારે કાઢ્યો બિઝનેસ ત્યારે સૌથી મોટી હિટ થયેલી ફિલ્મનો માત્ર બિઝનેસ છે છ કરોડ અને સત્તર લાખ રૂપિયા જ્યારે આપણે ત્યાંની ફિલ્મોનો મેક્સિમમ ઇટ વોઝ 18 કરોડ રૂપિયા ત્યાર પછીની મૈયર મારી સાડા નવ કરોડ રૂપિયા અને દર વર્ષે આપણી તો ઓન એવરેજ ચાર સવા ચાર કરોડની આસપાસની એક ઘટના તો બને જ છે ધેટ મીન્સ કે જે દિવસે પ્રોફેશનલ અપ્રોચની સાથે આપણે ફિલ્મ મેકિંગ તરફ વળીશું તો આપણી પાસે માર્કેટ બહુ મોટું છે પોટેન્શિયલ બહુ મોટું છે જરૂર છે માત્ર સાચા હૃદયથી ફિલ્મ કરવાવાળાની સાચા હૃદયથી મારે એક જવાબ જોઈએ છે મને ખ્યાલ છે કે અઘરો છે થોડો અથવા તો ક્યાંક ગોળ ગોળ જવાબ આવશે પરંતુ પણ પ્રોમિસ યુ જે હું સ્પષ્ટપણે જે પણ ક્રાઇટેરિયા છે ખાસ કરીને એક ફિલ્મ મેકિંગના એ મેકિંગ માટે જો ટોપ થ્રી કે ખરેખર ધી ડેડિકેટેડ ટુ ધીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હુ આર ધીસ સેગમેન્ટ ઓફ ડિરેક્શન ડિરેક્શન ગુજરાતમાંથી નંબર વન જસવંતાંગાણ નંબર ટુ અઝીઝ ખાન જે વ્યક્તિએ નવરંગ ચુંદરી ડિરેક્ટ કરી અને અંડર ટ્રાયલ જઈને ડિરેક્ટ કરી નંબર થ્રી ઇઝ સંદીપ પટેલથી લઈને બીજા ચાર મિત્રો મારા એવા છે કે જે લોકો ધારે તો ખરેખર સુંદર સિનેમા લાવી શકે એમ છે અને એમની તરફથી જ મને અપેક્ષા છે આઈ થિંક જો કદાચ વધારે નહીં લાગે પરંતુ મેં અત્યાર સુધીમાં જોયેલી ગુજરાતી ફિલ્મમાં એક માત્ર વાત કરીએ છીએ આપણે હિદન કુમાર સાથે પરંતુ મને ખ્યાલ છે કે ઘણું બધું ઇન્વોલ્વમેન્ટ આવનારા દિવસોમાં ઘણું બધું કરવું છે એક વિચાર પણ બનાવ્યો છે કયા પ્લાન છે બે હજાર અગિયારમાં જો બધું સમૂહ સૂત્રુ પાર ઉતર્યું તો વાત કરીશ એક નાના ખબર એક બાદ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં વાત કરીએ છીએ આપણે હિતેન કુમારજી સાથે હિતેનજી આપણે કીધું કે બધું સમૂસૂતું પાળ ઉતરે તો જૂન જુલાઈમાં કંઈક નવું કરવું છે તો ટાસ્ક છે જ હટીને હશે કે ટ્રેડિશનલી જે નોર્મલ ચાલે છે એમાં કંઈક નવા રૂપરંગ હિતેન કુમારનો સ્પેશિયલ ટચ હશે છેલ્લા સાત વર્ષથી જેટલા ગુજરાતને મળ્યો છે જેટલી બધી જનતાને મળ્યો છું મારા હિસાબે હવે જે આપણને ફિલ્મની જરૂર છે એ રિયલ બેઝ રિયલ ઇશ્યુ બેઝ સિનેમાની છે ફેન્ટસી ફેન્ટસી બહુ થઈ ગયું લોકો એ ભૂલ કરી કે હિન્દી પ્રકારની સિનેમા બનાવે અરે હિન્દી પ્રકારની જો તમારે બનાવ્યો તો લોકો શાહરૂખની ફિલ્મ જોવા જશે જે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હશે સિત્તેર લાખમાં તમે એટલા અદભુત ટેકનિશની સાથે ફિલ્મ નહીં બનાવી શકો હિન્દી બનાવવાનું સપનું ખોટું છે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરીને હિટ થતું જોવાનું સપનું ખોટું છે અઢાર કરોડની ફિલ્મ સાત કરોડની પબ્લિસિટીની સામે સાહીઠ લાખની બનેલી ફિલ્મ બાર કરોડની બાર લાખની પબ્લિસિટી સાથે ક્યારેય નહીં ટકી શકે એની જગ્યાએ સિંગલ થિયેટરના માટેની જે રીજનલ સિનેમા માટેનું સૌથી મોટું સેન્ટર જે ટાર્ગેટ ઓડિયન્સને નક્કી કરીને આજના ગુજરાતમાં બનતા કોઈ પણ સામાજિક ઇશ્યુ કે પોલિટિકલ ઇશ્યુ કે કોઈ પણ એવી ઇન્ટરેસ્ટિંગ ઘટનાની આસપાસ વીવ કરેલી ઘટનાને આપણે લોકોની સાથે રિલેટ કરીને સિનેમા બનાવશું તો એ સિનેમા હન્ડ્રેડ પર્સન્ટ વધારે પ્રોગ્રેસિવ સિનેમા હશે કમર્શિયલ સિનેમા સિનેમારે પાર્ટના ફિતરુમાં નથી પડવું લેંગ્વેજમાં ક્યાંક બંધાઈ જાય છે ગુજરાતી ફિલ્મો કારણ કે એક સમય હતો સૌરાષ્ટ્ર કાઠિયાવાડી લેંગ્વેજ ઉપર એક સમય આવ્યો ઉત્તર ગુજરાતનો ફરી પાછો ક્યાંક મધ્ય ગુજરાતનો આવ્યું આ ક્યાંક લેંગ્વેજમાં ગુજરાતી ફિલ્મ મેકરો બંધાઈ જાય છે ક્યાંક એ લાગે છે કે એ પણ સુધારવાની જરૂર છે કદાચ હું આ બધાને જવાબ આપીશ તો તમને એમ લાગશે કે હું આત્મસલાધા કરી રહ્યો છું પણ તમે મારી કોઈ પણ એક ફિલ્મ ચેક કરી લો જે સૌથી પહેલી ફિલ્મથી મારો પ્રયત્ન હતો કે એક એવી ભાષા વિકસાવવી જે લોકોને આમ રજીસ્ટર નહીં થાય પણ એ ભાવનગરવાળાને પણ પોતે કી લાગે ડીસાવાળાને પણ પોતે લાગે સુરતવાળાને પણ પોતે લાગે જે હું સક્સેસફુલી સાઈ ફિલ્મમાં કરી ચૂક્યો છું અહીંયા સમજદાર મેકર્સની જે ભૂલ થઈ રહી તમે કહી રહ્યા છો એ પંથકને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવી રહી છે આ ઉત્તર ગુજરાતમાં ઓડિયન્સ બહુ આપણે સાથે બનાવી બેકડ્રોફ એક તો નાનકડું ગુજરાત નાનકડી ટેરિટરી એમાં તમે પાંચ ટુકડા કરશો પાછા એ મેકર્સની સેન્સિબિલિટી માટે મને હંમેશા જે કમ્પ્લેન રહી છે એમાં ખૂબ કડવો થયો છું ખૂબ બધી જગ્યાએથી એકલા પડી જવાની ઘટના થાય છે પણ એમાં આજે નહીં ને કાલે એમણે સ્વીકારવું જ પડશે કે ગુજરાતી ભાષાની કે કોઈપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ એ વિશ્વના દરેક દરેક એ ભાષાને જાણતા માણસની સાથે અપીલ કરે એ કક્ષાની ફિલ્મ હોવી જોઈએ પર્ટિક્યુલર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક આ લેક દેખાય છે ઓકે ફાઇન હિરોઈનની વાત કરીએ તો નોર્મલી ક્યાંક લોકોને આકર્ષવામાં પ્રેક્ષકોને ઓડિટોરિયમ સુધી લાવવા માટે હિરોઈન ઘણી વખત કામ લાગતી હોય છે એક ટૂલ તરીકે મેકર યુઝ કરતા હોય છે દુકાળ છે અથવા તો પછી બ્યુટી છે પણ ક્યાંક રિયલ જે સેન્સ ઓફ એક્ટિંગ છે એ નથી મળતી અથવા તો કોઈ બહાર નથી લાવી શકતું એને બે સેગમેન્ટ છે આ પ્રશ્ન હવે આજે પહેલી વખત બદલાયો નોર્મલ આરોપ એવો છે કે ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી છોકરી કેમ આપણી એક્ટ્રેસ નથી એનો જવાબ મારી પાસે હંમેશા હતો કે જે ત્રીસ દિવસની અંદર પતાવવાની સિનેમામાં જે મહેનત પડતી હોય છે અને જે વાતાવરણમાં આપણે કામ કરીએ છીએ મે મહિનામાં આ એપ્રિલમાં માર્ચમાં આઉટડોરના શૂટ દરમિયાનમાં એ સાહીઠ ડિગ્રીની ગરમી વિથ ધ હેલ્પ ઓફ રિફ્લેક્ટર એ આપણે ત્યાંથી દુર્ભાગ્યે ગુજરાતી છોકરી એ કાળી મજૂરી નથી કરી શકતી નંબર વન જે મેં થિયેટરનો માણસ થઈને જે મેં અનુભવ્યું છે પંજાબી મરાઠી સાઉથથી આવેલી છોકરીઓ મેન્ટલી એટલી તાકાતવાળી છે એટલી પ્રિપેર્ડ છે કે એ હાર્ડ લાઈફ એન્ડ લીવ એ લોકો જીવી રહ્યા છે નંબર ટુ સેગમેન્ટ કે સારી એક્ટ્રેસનું દુકાળ આપણે ત્યાં રાગીણીબેનના જમાનાથી લઈને હમણાં છેલ્લે માણેક યુઝ સ્ટાર ઊભી થઈ આનંદી ત્રિપાઠી યુઝ સ્ટાર ઊભી થઈ મોનાથીબા ગુડ સ્ટાર જેનું એક ઓડિયન્સ છે પોતીકુ પણ જે કક્ષાની એક્ટ્રેસીસ મારે મુંબઈથી અહીંયા લાવવી હોય એની એક ઇકોનોમી હોય કે જે જ કારણસર સારા ટેકનિશિયન ગુજરાતમાંથી ઊભા થયેલા પણ મુંબઈ તરફ દોડી રહ્યા છે કારણ કે ત્યાં એમને વળતર વધુ મળે છે એ જ વ્યક્તિને મારે ગુજરાતી સિનેમા માટે લાવવો હોય તો એ જ મારો ગુજરાતી ટેકનિશિયન મિત્રો મને કહેશે કે નહીં યાર વો એક મહિના માટે જાઉં છું મને કેટલા પૈસા મળશે એ જ રીતે જ્યારે હું સારી એક્ટ્રેસને લાવવાના પ્રયત્ન કરું લઈ આવ્યો હતો ને નર્મદા તારા વહી જતા પણ એમાં ચલના રૂપારેલ કક્ષાની અભિનેત્રી લઈ આવ્યો હતો પણ એને હું સાતત્યપૂર્ણ ગુજરાતી ફિલ્મ કરવા માટે હું સમજાવી નથી છું કારણ કે સામે એટલી મોટી ઇકોનોમી હું ઓફર નથી કરી શકતો જે ત્યાં સિરિયલમાં સરળતાથી મળી જાય છે પર ડેમાં પર્ટિક્યુલર થાઉઝન્ડ રૂપીઝ વી આર રનિંગ ઇન કમ્ફર્ટેબલ ઝોન એ બધી ઇકોનોમિક ઘટનાઓને કારણે એ જે શ્રેષ્ઠતમમાં શ્રેષ્ઠતમ કક્ષાએ આપણે જે ટેકનિશિયન કે આર્ટિસ્ટને કે લેખકને કે દિગ્દર્શકને લાવવા જોઈએ એના જ મારા પ્રયત્ન કે જ્યાં સુધી આપણે માળખું નહીં બદલીએ વેચાણનું માર્કેટિંગનું એક સરસ રેવન્યુ લાવતી ના કરીએ ત્યાં સુધી આપણે આ બધાને નહીં હાયર કરી શકીએ એ જ પ્રોસેસનો તબક્કો છે હમણાં એને થશે આવનારા છ મહિના દરમિયાન ઇટ ઇઝ ગોઈન ટુ હેપન ઓકે ફાઇન મહિનામાં ચોવીસ દિવસ વીસથી થી ચોવીસ દિવસ ગુજરાતની અંદર આપે કીધું તે પ્રમાણે કે ક્યાંક જે દૂર રહેવાનું થાય છે છ આઠ દિવસ દસ દિવસ જે પણ પરિવાર સાથે એ વિશેની વાતો કરીએ થોડી મારા પોતાના ઘરે મારી મારી પત્ની અને હું ત્રણ જણા મારી બેન મારો બનેવી ઇઝ ઓલસ ઇન મુંબઈ મારો મોટો ભાઈ લંડનમાં છે આટલું નાનું ફેમિલી છે આ છવ્વીસ દિવસની ઘટનામાં સૌથી વધારે હમણાં છેલ્લા ત્રણેક વર્ષથી જે તકલીફ થઈ ઘર ઘરજુરાપાની વાત છે અને સામે જ્યારે જેન્યુઅનલી કહું છું કે માત્ર આ સપના સાથે અહીં અટકી રહ્યો છું એ વખતે જ્યારે મને મારા ધારેલા વ્યક્તિઓ તરફથી જે સપોર્ટની આશા હોય છે એ ક્યાંક મને લેકિંગ લાગે ને ત્યારે એ રાતના અડધો કલાક વીસ મિનિટ જરાક જરાક એમ થાય ડિપ્રેશન આમ કે ભાઈ આઈ એમ ડુઈંગ ઇટ બટ સમથિંગ બીજે દિવસે મોર્નિંગમાં જ્યારે ઉઠતો હતો કે નહીં યાર ટુ ડૂસ કોને ખબર કયું ગાંડ પણ છે મારું કે બે હજાર દસ સુધી તો મારે આ જીદની ઉપર અહીંયા પ્રયત્ન કરવા જ છે નહીં થશે તો હું પંચાવનમાં વર્ષની ઉંમરે એટલું કોફી પીતા પીતા કહીશ કે આઈ ટ્રાઈડ બાબુ બે દિવસ નહીં દસ વર્ષ મેં પ્રયત્ન કર્યા પ્રયત્ન કોઈ નહીં કરશે તો કેવી રીતે થશે હું મહાન નથી હું પ્લીઝ મહેરબાની કરીને મને આત્મસ્લાધામાં રત્તો માણસ નહીં સમજતા પણ એક જ મારા ત્રણ જ ક્વેશ્ચન હું શું કામ અહીંયા છું પૈસા કમાવા સુપરસ્ટારડઅપ મેડમ તો અઢાર કલાકની મારી જિંદગીમાં તો એ સમય જ નથી સુપરસ્ટાર એન્જોય કરવાનો કોઈ મારા ઇન્ટરવ્યુ તમે કોઈ ન્યૂઝપેપરમાં નહીં વાંચ્યો હોય હું ખૂબ જ ઓછી ચેનલની અંદર હું મારી જાતને ક્યારેક હું રજૂ કરતો હોઉં છું તો જ્યારે હું પબ્લિક મીડિયા સાથે જ નથી સંકળાઈ રહ્યો તો એ સુપરસ્ટાર મેળવવાની ઘટનાની કોઈ ઘેલસાનું કોઈ કારણ જ નથી બનતું પૈસા જીદ આ જીદનો જે સ્વભાવ છે એ ક્યાંક પત્ની સાથે કોઈક વાર ચર્ચા થાય છે કરી અથવા તો ક્યાંક ટોકે છે કે પ્લીઝ ઇતેન આટલા જીદી નહીં બનો યાર કારણ કે એક લે છે ને અતિન પછી એ કરવા માટે બધું જ કરી છૂટે છે ખૂબ જ નસીબદાર છું દોસ્ત કે મારી વાઈફ સોનલ આ બધી જ કરતા ખૂબ વિપરીત છે શી હેઝ બિન માય શક્તિ કારણ કે એ એ ફૂટપાથ પર વેચતા ચૌદ રૂપિયાના શર્ટ વાળા માણસના પ્રેમમાં પડી હતી જે પ્રમાણે કીધું કે એ એ એ જે શરૂઆતનો સ્ટ્રગલિંગ ટાઈમ હતો એ હિતેન ના એ હિતેનના પ્રેમમાં સોનલજી હતા હુ ઇઝ પ્રપોઝ ફર્સ્ટ મી હું ખૂબ ગયું ખૂબ જીદ્દી હું કોલેજ લાઈફના ઇન્ટર કોલેજમાં આઈ વોઝ ધ વાઇલ્ડેસ્ટ પર્સન ઓકે જે ના કોલેજમાંથી હું નાટકો કરતો ત્યાં એક્ટ્રેસ ના મળે તમને અને વન ડે આઈ આ છોકરી મારા રોલમાં ચાલે એમ છે પણ એ ના પડે છે નાટક સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નહીં જીત પર વો ક્યુ નહીં કરેગી આવી જીત પર ગમે તેમ ફોસલાઈ પ્રિન્સિપાલની સહાય લઈને લઈ આવ્યો કઈ કોલેજ હતી દાલમિયા કોલેજ મલાડ અને રિહર્સલ ચાલુ કરાવે એ બિચારીની જિંદગીમાં તો રિહર્સલ નામની ઘટના જ પહેલી વાર જોતી હોય એક માણસ સામે ચીસો જ પાડા કરતો હોય ગાંડાની જેમ એ માણસની સામે ડિલિવર શું કરશે તો આઈ ન કે આવો એક કપ હતો રિહર્સલમાં અને એ બિચારી કે ચારેક દિવસ મારી ડરને કારણે રિહર્સલ કરતા કરતા સડનલી આઈ લોસ ટાઈમ પર કે આઈ વોઝ નોટ ગેટિંગ રિઝલ્ટ પરફોર્મ કરવામાં બહુ વાઇલ્ડ હતો અને મેં કે છૂટો કંઈક કપ ફેંક્યો હતો પાછળ આઈ મેં કાચની આખી તકતી નોટિસ બોર્ડ તૂટી ગયું હતું એન્ડ શી લેફ્ટ કે આ માણસનું મારે મોડું સુધા નથી જોવું આ ઘટના પછી છ મહિના સુધી એ છોકરો એને વિનવતો રહ્યો અને કે હું તું સમજે છે એટલો ખરાબ છોકરો નથી કરીને અને એમાંથી ક્યારે સાથે જીવવાની વાત ઉદભવી હશે એ આજે મને નથી ખબર નથી એને ખબર બટ ધોઝ સિક્સ મંથ મેં જેટલું પ્લીડિંગ કર્યું છે મેં કદાચ ઈશ્વર ને નહીં કર્યું થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ્યુ ધ બેસ્ટ દર્શક મિત્રો દિલ ખોલીને વાત હતી હિતેન કુમાર એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર થેન્ક યુ થેન્ક